નમસ્કાર મિત્રો, ZS ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 19/2/2020 અને બુધવારના દિવસે. મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, કેમ છો? જોઈએ આપની આજ વિશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસે શું કરવાની જરૂર છે. આજના દિવસે તમારા માટે વ્યસ્તતા ભર્યું રહેશે. વધારે પડતી કામગીરીના લીધે તમે વ્યસ્ત રહેશો. આજે તમને અનેક મામલે ભવિષ્યની યોજના બનાવવાની આજના દિવસે તમારા મનની અંદર ઉમંગ રહેશે. લોકો તમને સંભાળશે, તમારી વાત સમજશે, તમારા વિચારોને પ્રોત્સાહન આપશે અને પ્રોત્સાહન તમારા ચોક્કસ વિચારોને મળી શકે એમ છે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશ વૃષભ રાશિની. મનમાં ઉલ્લાસ સારો રહેશે, તેમજ તમારા કાર્ય તેમજ વેપારને વળી આજના દિવસે પ્રગતિ અને પ્રદાન અને ગતિ મળશે. વિશેષ પ્રયાસથી કાર્યમાં સફળતા મળવાની ચોક્કસ સંભાવનાઓ છે. ધાર્મિક કાર્યોમાં આજના દિવસે તમારો સમય તમે પ્રસાર કરજો. ચોક્કસ ભવિષ્યની અંદર તમને ભગવાન સુખી બનાવશે. વાતચીતમાં આજના દિવસે બદલાવ લાવવાથી ધંધામાં સારો ફેરફાર થઈ શકે છે. શક્ય હોય તો આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે નવી ટ્રેનિંગ કોઈ કોર્સમાં આજના દિવસે જોડાવવાની જરૂર છે. પરિવાર અને મિત્રો પાસેથી સારી પ્રેરણા મળશે. ઉતાર અને ચડાવ વાળી પરિસ્થિતિઓમાં આજના દિવસે તમારે સામનો કરી શકશો. ધંધા સાથે જોડાયેલા લોકોને આજના દિવસે અનેક પ્રકારના પડકારોની અંદર તમે તે ગતિ મળે તે રીતે તમે સમજાવજો. ચોક્કસ તમારા ધંધાની અંદર આગળ આવશો. ચોક્કસ આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું કર્ક રાશિની. આજના દિવસે અટકેલા કાર્યો પૂરા થઈ શકે એમ છે. એક સુખદ ભવિષ્ય તરફ આજના દિવસે તમારા જીવનની અંદર તમે આગળ વધી શકો છો. વૈવાહિક જીવનમાં સુખની અનુભૂતિ સારી થશે. જીવન સાથી સાથે તમારો દાંપત્ય જીવનનો પ્રેમ ભરપૂર આનંદપૂર્વક આજના દિવસે નિર્વાહ કરી શકશો. વિવાહ બાકી છે જે જાતકોનો, તેવા જાતકોએ વિવાહ કાર્યની અંદર પ્રયત્ન કરવાની જરૂર છે. તે જાતકોને ચોક્કસ સારું પસંદગીનું પાત્ર મળી શકે એમ છે. ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું સિંહ રાશિની. કેટલીક જૂની પરેશાનીઓનો અંત ચોક્કસ આવશે, જ્યારે કેટલાક નવા પડકારો પણ જીવનમાં આજના દિવસે તમને જોવા મળશે. ખાસ કરીને જે લોકો પારિવારિક પરેશાનીઓથી ઘેરાયેલા છે, તે લોકોને આજના દિવસે છુટકારો મળવાની ચોક્કસ સંભાવના છે. તમને માનસિક તણાવમાંથી આજના દિવસે પસાર થવું પડશે, પણ આજના દિવસે તે માનસિક તણાવ ચોક્કસ દૂર થઈ શકે એમ છે. શક્ય હોય તો લીલા વસ્ત્રો ધારણ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો આજના દિવસે આવકના પર્યાપ્ત સાધન પ્રાપ્ત થઈ શકે એમ છે. અનેક જગ્યાએથી પૈસા આવવાની સંભાવના છે. નવા કાર્ય પણ શરૂ કરશો, તેનાથી પણ ધન પ્રાપ્ત થશે. ભૂમિ ભવનમાં વાહન ખરીદવા માંગો છો તો આ સમય ઉત્તમ છે. ચોક્કસ તેની અંદર તમે યથાર્થ પ્રયત્ન કરજો. ચોક્કસ તમે તેની અંદર સફળ બનશો. શક્ય હોય તો આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, તુલા રાશિની વાત કરીએ. માતા પિતા તરફથી આજના દિવસે ચોક્કસ સારા સમાચાર પ્રાપ્ત થશે. વડીલોના સ્વાસ્થ્યમાં પણ આજના દિવસે સુધારો મળશે. આ અઠવાડિયામાં આર્થિક પરિસ્થિતિ તમારી ઘણી સુધારવાની છે. તમે ચિંતા ના કરશો, વ્યાજે પૈસા લેવાનું બંધ કરી દેજો. ચોક્કસ આજના દિવસે હવે તમે કર્જ મુક્તિની અંદર તમે થોડા આગળ વધજો. તમારા દેવાની અંદર તમે શક્ય હોય તો દેવું ઓછું કરજો. ચોક્કસ તમારા જીવનમાં હવે સફળતાઓ મળશે. શક્ય તો જાંબલી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ પારિવારિક જીવન માટે આ અઠવાડિયું ઉત્તમ ગણાય છે. પરિજનો સાથે તેમજ આજના દિવસે વડીલો સાથે આજના દિવસે વિવાદ ખતમ કરી નાખજો. વિવાદમાં પડશો નહીં. આર્થિક પ્રગતિ સારી થશે. નોકરિયાત વર્ગને આ સમય ઉન્નતિની પ્રગતિનો છે. તમારું કામ જોઈને તમારો પગાર કે પ્રમોશન ચોક્કસ વધશે. શક્ય હોય તો આજના દિવસે સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે ધનરાશિની. જે તમે ઈચ્છા કરો છો તમારા કામની સરાહના થાય તો પછી ચોક્કસ તેની અંદર પ્રયત્ન કરો. પહેલા તમારા માટે તમારા સાથે કર્મચારી દ્વારા કામમાં આવતા સારા વ્યક્તિઓ સહકર્મચારી સાથે તમારા સંબંધો સુધારવાનો પ્રયત્ન કરો. તમારા કાર્યને વધારવાનો પ્રયત્ન કરો અને તે કાર્ય વધવાથી તમારા સહકર્મચારી સાથે ચોક્કસ તમને આનંદ મળશે. કામ કરવાનો સાથી મિત્રોને સહકાર આપવાનું ચૂકશો નહીં. પ્રિયજનોની તબિયત નરમ ગરમ રહેશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના દિવસે શક્ય હોય તો શ્વેત વસ્ત્રો ધારણ કરજો. મકર રાશિની વાત કરીએ. આજે પ્રોપર્ટી સાથે જોડાયેલ બાબતમાં પૈસા રોકવાથી વધુ તમારે ચોક્કસ ફાયદો થવાની જરૂર છે. ચોક્કસ ફાયદો થશે, જેનાથી ઘરમાં તણાવ જેવી પરિસ્થિતિ પણ ઊભી થશે અને ઘરની અંદર પ્રોપર્ટી સંબંધિત કાર્યોની અંદર તકલીફ જણાશે. એકબીજા સાથે સારા અને ખોટા પ્રસંગની ચર્ચા પણ થશે અને આજના દિવસે ગેસ, પેટ અને એસિડિટીની લગતી તકલીફો જણાશે. ખાવાની અંદર, ખાનપાનની અંદર નિયમિતતા રાખજો. શક્ય હોય તો આજના દિવસે તમે ડાર્ક વસ્તુ ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ. વેપારમાં જે ઉઘરાણી અટકી ગયેલી છે તેને તમે ચોક્કસ પરત મળશે.
તેના માટે તમે પ્રયત્ન કરજો. નોટરીમાં નસીબ અજમાવતા મિત્રો માટે આજનો દિવસ સારો છે, ચોક્કસ તેની અંદર પ્રયત્ન કરો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો, ટૂંકી મુસાફરીના પણ યોગ બને છે આજના દિવસે. શક્ય હોય તો આજના દિવસે લાલ વસ્તુ ધારણ કરવાની જરૂર છે. મિત્રો, મીન રાશિની વાત કરીએ, આજે ધન લાભ થવાનો છે. તમારી માનસિક સ્થિતિ આજના દિવસે ચોક્કસ રીતે સારી રહેશે. આજના દિવસે અનોખો વેપાર થવાની સંભાવના છે. આજે અમુક મહત્વના જરૂરી નિર્ણયો લેવાની જરૂર છે. લગ્ન યોગ આજના દિવસે સારો બને છે. આજના દિવસે કોઈ પણ જાતકને જોવા જાઓ તો ચોક્કસ રીતે ગણપતિને યાદ કરીને જજો. વિદ્યાર્થીઓને આજના દિવસે મનગમતું પરિણામ અને તેમજ આજના દિવસે તમારી પરીક્ષા કે એક્ઝામ હોય તો આજના દિવસે તમારી એક્ઝામ પણ સારી જશે. મિત્રો, આજના દિવસે શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરી મેષ રાશિની મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વધુમાં વધુ મારી આ ZS TVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.